કેમ છો બાળમિત્રો? ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ, ધોરણ એક, વિષય અંગ્રેજી, યુનિટ 10, અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. બાળમિત્રો, યુનિટ 10ની અંદર આપણે અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડવાના છે. બરોબર છે બાળમિત્રો? તો આપણને અંગ્રેજી મૂળાક્ષરો આપ્યા છે અને સામે ચિત્ર આપ્યું છે, તો સૌ પ્રથમ એચ આપ્યો છે, તો એચને આપણે જોડવાનો છે. પણ સામે ચિત્રો આપ્યા છે, એપલ, એલિફન્ટ, જગ અને હેન, તો એચ ફોર હેન, હેન એટલે મરઘી, તો આપણે એચને હેન સાથે જોડશું. પછી અંગ્રેજી મૂળાક્ષર આપ્યો છે એ, તો સામે ચિત્ર આપ્યું છે એપલ. બરોબર છે બાળમિત્રો? તો એ ફોર એપલ, તો આપણે એને એપલ સાથે જોડશું. પછીનો અંગ્રેજી મૂળાક્ષર છે ઈ, તો ઈ ફોર એલિફન્ટ, તો સામે ચિત્ર આપ્યું છે એપલ અને એની નીચે આપ્યું છે એલિફન્ટ, તો ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી, તો ઈને આપણે એલિફન્ટ સાથે જોડશું. પછીનો મૂળાક્ષર છે જે, ને સામે ચિત્ર આપ્યું છે એપલ, એલિફન્ટ અને જગ, તો જે ફોર જગ. જગ એટલે કૂંજો, તો જે ફોર જગ, તો જેને આપણે જગ સાથે જોડશું. આપણને અંગ્રેજી મૂળાક્ષર આપ્યો છે એફ, અને સામે ચિત્ર આપ્યું છે કેટ અને નીચે ફેન, તો એફ ફોર ફેન. ફેન એટલે પંખો, તો એફને આપણે ફેન સાથે જોડશું. પછીનો અંગ્રેજી મૂળાક્ષર છે આઈ, તો સામે આપણને ચિત્ર આપ્યું છે કેટ, ફેન, લાયન અને ઇકપોટ. બરોબર છે બાળમિત્રો? તો આઈ ફોર ઇકપોટ. ઇકપોટ એટલે શાહીનો ઘડિયો. બરોબર છે બાળમિત્રો? તો આઈને આપણે ઇકપોટ સાથે જોડશું. પછીનો અંગ્રેજી મૂળાક્ષર છે સી, અને સામે ચિત્ર આપ્યું છે કેટ, તો સી ફોર કેટ. કેટ એટલે બિલાડી, તો સીને આપણે કેટ સાથે જોડશું. હવે પછીનો અંગ્રેજી મૂળાક્ષર છે એલ, અને સામે ચિત્રો આપ્યા છે, તો સૌ પ્રથમ કેટનું ચિત્ર છે, ફેનનું ચિત્ર છે અને લાયન, તો એલ ફોર લાયન. લાયન એટલે સિંહ, તો એલને આપણે લાયન સાથે જોડશું. બાળમિત્રો, આવી જ રીતે તમારી ચોપડીની અંદર અંગ્રેજી મૂળાક્ષરોને ચિત્ર સાથે જોડવાના છે. બાળમિત્રો, હવે આપણે યુનિટ 11નો અભ્યાસ કરીશું. તો યુનિટ 11માં સૂચના આપી છે ઉચ્ચાર સામે પ્રથમ એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો લખો. તો આપણને અહીંયા ગુજરાતી ઉચ્ચાર આપ્યા છે, આપણે અંગ્રેજી મૂળાક્ષર એની સામે લખવાના છે. તો સૌ પ્રથમ આ ઉચ્ચાર લખ્યો છે એ, બરોબર છે? તો આપણે અંગ્રેજી મૂળાક્ષર એની સામે લખીશું. પ્રથમ એબીસીડી નો મૂળાક્ષર આપણે લખવાનો છે. નીચે આપ્યું છે એ, તો આપણે અહીંયા અંગ્રેજી
મૂળાક્ષર લખીશું. અહીંયા ઉચ્ચાર આપ્યો છે ઈ, તો આપણે અંગ્રેજી મૂળાક્ષર લખીશું. હવે અહીંયા ઉચ્ચાર આપ્યો છે બી, તો આપણે અંગ્રેજી મૂળાક્ષર લખીશું. અહીંયા ઉચ્ચાર આપ્યો છે જે, તો આપણે અંગ્રેજી મૂળાક્ષર લખીશું. એચ, એની સામે લખીશું આપણે અંગ્રેજી મૂળાક્ષર. અહીંયા ઉચ્ચાર આપ્યો છે એ, તો આપણે અંગ્રેજી મૂળાક્ષર લખીશું. અહીંયા ઉચ્ચાર આપ્યો છે ડી, તો આપણે અંગ્રેજી મૂળાક્ષરમાં ડી લખીશું. અહીંયા ઉચ્ચાર આપ્યો છે જી, તો આપણે અંગ્રેજી મૂળાક્ષર જી લખીશું. અહીંયા ઉચ્ચાર આપ્યો છે સી, તો અંગ્રેજી મૂળાક્ષરમાં આપણે સી લખીશું. અહીંયા આપ્યો છે ઉચ્ચાર આઈ, તો આપણે અંગ્રેજી મૂળાક્ષરમાં આઈ લખીશું. આવી રીતે ઉચ્ચાર સામે અંગ્રેજી મૂળાક્ષરો તમારે તમારી ચોપડીની અંદર લખવાના છે. યુનિટ 12, તેમાં સૂચના આપી છે ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો શોધીને તેની ફરતે ગોળ દોરો. બાળમિત્રો, ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો આપણે શોધીને ગોળ કરવાના છે. તો સૌપ્રથમ જી અને આઈ, તે આપણે ચોરસમાં ગોતીને ગોળ કરીશું. તો સૌપ્રથમ જી અને આઈ છે, તો ચોરસમાં એ, બી, સી, ડી, ઈ, એફ અને જી. તો જી આવ્યો ત્યાં આપણે ગોળ કરીશું. હવે આઈ ફરતે ગોળ કરીશું. એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ. તો આઈની ફરતે આપણે ગોળ કરીશું. હવે એચ, તે સામે ચોરસમાં આપણે એચ ગોતીશું. જે, કે, આઈ, જી, એચ. તો એચની ફરતે આપણે ગોળ કરીશું. હવે પછીનો મૂળાક્ષર છે કે, તે આપણે શોધીને તેની ફરતે ગોળ કરીશું. જે, કે, તો કેની ફરતે ગોળ કરીશું. હવે પછીનો મૂળાક્ષર છે બી, તે આપણે ચોરસમાં ગોતીશું. સી, ડી, બી. તો બીની ફરતે ગોળ કરીશું. હવે પછીનો મૂળાક્ષર છે એફ, તે ચોરસની અંદર ગોતીને તેની ફરતે ગોળ કરીશું. સી, ડી, બી, ઈ, એલ, એ, આઈ, એફ. તો એફની ફરતે આપણે ગોળ કરીશું. હવે પછીનો મૂળાક્ષર છે જે, તે સામે ચોરસમાં આપણે ગોતીને તેની ફરતે ગોળ કરીશું. જે, તો જેની ફરતે આપણે ગોળ કરીશું. તેની પછીનો અંગ્રેજી મૂળાક્ષર છે એલ, તે આપણે ચોરસમાં ગોતીને તેની ફરતે ગોળ કરીશું. જે, એચ, એફ, આઈ, કે, એલ. તો એલની ફરતે આપણે ગોળ કરીશું.
હવે પછીનો અંગ્રેજી મૂળાક્ષર છે ઈ. સામે ચોરસમાં આપણે ગોતીને તેની ફરતે ગોળ કરીશું. જી આઈ એચ ડી બી એફ કે જે એલ ઈ, તો ઈની ફરતે આપણે ગોળ કરીશું. હવે પછીનો અંગ્રેજી મૂળાક્ષર છે ડી. તે સામે ચોરસમાં આપણે ગોતીને તેની ફરતે ગોળ કરીશું. જી આઈ એચ ડી, તો ડીની ફરતે આપણે ગોળ કરીશું. તમારી ચોપડીની અંદર યુનિટ 12 ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો શોધીને તેની ફરતે ગોળ દોરો તે તમારે ચોપડીની અંદર પણ કરવાનું છે.